અમારી D9 ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ। मोटाभागना के विस्तार में केसरना आंबा में जोरदार फ्लावरिंग बाद सफेद फूगनो रोग आवता खेडूतो चिंता में मुकाई गया छे। सफेद फूग ने लईने केसर केरीना पाक ने भारे नुकसान पहुंची रह्यु छे। गीरनी प्रख्यात एवी केसर केरीनी सीजन टूंक समय में ज आवी रही छे। तालाला अने गीर आसपासना विस्तारों में केसर केरीना बगीचाओं में भारे मात्रा में फ्लावरिंग थता खेडूतो खुशखुशाल हता। भारे वरसाद अने कमोसमी वरसादनो फटको पड्या बाद पण खेडूतोने नवी आशा हती કે આ વર્ષે ભારે માત્રામાં કેસરનું ફ્લાવરિંગ થતા ખેડૂતોમાં ખુશાલી હતી। પરંતુ અચાનક કેસર કેરીના આંબા ઉપર સફેદ ફૂગનો રોગ આવતા મોર ખરી પડ્યો છે, તો સાથે ખાખડી પણ ભારે માત્રામાં ખરી રહી છે। જે બાદીથી 100% મોરે આવ્યો હતો, પણ હવે એવો રોગ આવ્યો ને મોરે ખરે અને ખાખડી કરતી જાય ને આખો બળી કેમ જાય, બળી ગયો બધું બરોબર। આવી પોઝિશન છે કે સોશિયા છે, જાજી જાતના રોગ છે, એનું કેટલી દવા 4-5% દવા નાખી તો હજી કોઈ રીતે આવ્યું નથી। આ ક્યારે 50% તો ફેલ થઈ ગયું, હવે 50%માંથી બસી જાય તો સારું, બાકી એમાં જે થાય 25% હજુ થાય એવું લાગે મને। મોટા વાતાવરણને લીધે થાય બરાબર, ઘડીક તડકો હોય તો ઘડીક ગરમી હોય, ઘડીક ઠંડી હોય તો ઘડીક વાતાવરણ બગડે, હજી તો જો આમાં વરસાદ ન આવે તો બંને રહી જાય, બાકી જો વાવાઝોડું કે વરસાદ આવ્યો તો માઠી દેશા ખેડૂતની અને ઇજારાની બધીની 50%થી નીચે ગણી લેવાનું હોય। 50% તો હોય જ જોઉં, 100%થી હું તો આશા હતી કે આંબા વળી ગયા એવી મોર આવ્યો હતો, પણ કોઈ જાતની કોઈ રિયુટ નથી બરાબર। અમને એમ હતું કે આખરે એ ખાટી જાય ઇજારા અને એનું બીજાને પોરનું વળતર થઈ જાય, એને એને નહીં થાય કે અમને નહીં થાય એવું પોઝિશન છે। અત્યારે પહેલા મહિનાની ફૂટ જે હતી એની અંદર આટલો બધો આનંદ ને ઉમંગ હતો અમને કે આ વખતે ઉત્પાદન અમને સારું મળશે। ગયા વખતે લોકડાઉનમાં હતું એટલે 50% અમારે નુકસાની બી ગઈ હતી, આ વખતે અમને ઉમંગ હતી કે મોરે પુષ્કળ પ્રમાણમાં છે, ખાખડી બી છે, અમને 5 પૈસા મળશે, આવું અમે વિચાર્યું હતું, પણ આવું રહ્યું નહીં સાહેબ। એનું કારણ એ છે કે મધ્યનો રોગ એવો બધો આવ્યો ને કે એની વાત જવા દો, અત્યારે મધ્યો છે, મેલીબાગ છે, હેળ છે, સુસીઓ છે, પીળીઓ છે, આ બધા રોગ આવ્યા છે આંબાની અંદર। આમાં કેટલા દવા ચાટવી, દવાના 4 સ્પ્રે માર્યા, 16-16 હજારનો ટાંકો એક એક અમે વાપરેલો છે એક એક બગીચાની અંદરમાં, છતાંય કેરી કે ખાખડી કે મોર કોઈ નથી રહ્યું। એનું કારણ એ છે કે આ વાતાવરણ છે, આ મધ્યો છે એ આટો વાળી ગયો, ક્યારેક અત્યારે ઠંડી લાગે તો બપોરના તડકો લાગે, સવારે રાત એ રાત મધરે રાતે એકદમ ઠંડી તો સવારના ઉઠીએ ત્યારે ગરમી લાગે, આ વાતાવરણ કોઈ શુદ્ધ નથી સાહેબ। કેરી તો સાહેબ 3જા મહિનામાં આવી હશે, પણ 5-7% જે કેરી બને એ આવી શકે, એનું કારણ છે 75% કેરી અત્યારે નાબૂદ થઈ જાય એમ મને લાગે છે। 25% કેરી છે સાહેબ, માર્કેટમાં અત્યારે 50% છે સાહેબ, 100%માંથી 50% તો નાબૂદ થઈ ગયું, 50% છે અમારી પાસે ઉત્પાદનમાં, હજી બીજું આવું ને આવું રહે ને સાહેબ તો ઘણું નાબૂદ થશે એમ। હાલ ગીર અને આસપાસના વિસ્તારોમાં સફેદ ફૂગનો રોગ આવતા ખેડૂતોમાં કકળાટ શરૂ થયો છે। ખેડૂતો પોતાનો કેરીનો પાક બચાવવા મથી રહ્યા છે, તો કેરીના બગીચાઓમાં ફૂગનાશક દવાઓનો છંટકાવ શરૂ કર્યો છે। બાગાયત અધિકારીના જણાવ્યા પ્રમાણે દવાના છંટકાવથી સફેદ ફૂગના રોગને નાશ કરવામાં મદદ મળશે। લાંબા સમયથી ગીરમાં વધારે પ્રમાણમાં વરસાદ, કમોસમી વરસાદ અને હવામાનમાં ફેરબદલને લઈને કેસર કેરીના પાકને ભારે અસર થઈ રહી છે। સતત દર વર્ષે કેસરનો પાક ઘટી રહ્યો છે, જેને લઈને કેરી પકવતા ખેડૂતો ચિંતિત બન્યા છે। વાત કરીએ આંબાની તો આપણા ગીર સોમનાથ વિસ્તારની અંદર લગભગ 14,500 હેક્ટર ઉપર આંબાનું વાવેતર છે, અને આ વખતની સિઝનની વાત કરીએ તો આંબાની અંદર જે ડિસેમ્બરના એન્ડમાં એક પહેલા ફેઝનું ફ્લાવરિંગ આવેલું, પછી બીજું જાન્યુઆરીમાં, અને જે ત્રીજો લાસ્ટ ફેઝ છે કે જે જાન્યુઆરી એન્ડથી લઈ અને ફેબ્રુઆરીની શરૂઆતમાં કમ્પ્લીટ 80-90% ઉપરનું ફ્લાવરિંગ થઈ ગયું છે। હાલના તબક્કે વાત કરીએ તો આંબાના મોરની અંદર અને બીજા પ્રોબ્લેમ જોઈએ તો ફૂકી છારાનો પ્રોબ્લેમ છે, મધ્યાનો પ્રોબ્લેમ છે, પછી જે મગિયાની ઈયળ છે એનું છે, અને થોડા પ્રમાણમાં ચૂસિયાનો પણ પ્રોબ્લેમ છે। તો આ બધા માટે જનરલી ફૂગનાશક ફૂગના પ્રોબ્લેમ હોય જેમ કે પાવડર મિલી, તો એની અંદર આપણે જૂની ભલામણ છે કે ફૂગનાશક દવાનો આપણે 3 સ્ટેજમાં સ્પ્રે કરવાનો હોય છે, જ્યારે ફ્લાવરિંગ આવે ત્યારથી 20-20 દિવસના અંતરે 3 વખત સ્પ્રે કરવામાં આવે છે, એમાં તમે કાર્બન ડેઝિમ લઈ લો, બીજા સ્પ્રેની અંદર કાર્બન ડેઝિમ અને મેન્કોઝેબ, અને
ત્રીજાની અંદર આપણે કોન્ટા આપી છીએ હેક્ઝાગોનલ, તો આ રીતે ફૂગનું આપણે કંટ્રોલ કરી શકીએ. અને બીજું જોઈએ તો જે મગિયાની ઈયળ અથવા તો મજ્જીઓ, તો એની સાથે તમારે ઇમિડા અને પ્રોફેનોસાઇપરનો સ્પ્રે કરવો જોઈએ, તો આની અંદર આપણે સારું એવું રિઝલ્ટ મળી શકે. એ આપણે 250 ml જેટલું 1000 લિટર પાણીમાં આપણે ઇમિડા અને લિટર ઉપર આપણે 1000 લિટર પાણીમાં પ્રોફેનોસાઇપર નાખી શકે, એનાથી સારામાં સારું રિઝલ્ટ આવે. હાલના તબક્કે આપણે વાત કરીએ તો જે શરૂઆતનું ફ્લાવરિંગ હતું, એની જે કેરી માર્કેટમાં આવવાની વાત કરીએ તો લગભગ હું કહું કે મેના શરૂઆતમાં આપણે સારી કેરી શરૂઆત થઈ શકે પાકેલી કેરી. બ્યુરો રિપોર્ટ, D9 ન્યૂઝ.